જય મુરિધર વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ અગિયારના સમાજશાસ્ત્ર વિશેનો પાંચમો પાઠ સંસ્કૃતિ અને સામાજિકીકરણ વિશે જોઈશું તો આજે આપણે સામાજિકીકરણના વાહકો અથવા તો એજન્સીઓ વિશે માહિતી જોવાની છે તો સામાજિકીકરણનો અર્થ અને સામાજિકીકરણની વ્યાખ્યા આંત અગાઉના વિડીયોમાં આપણે જોઈ છે તો હવે આપણે સામાજિકીકરણના વાહકો જોઈએ તો એમાં પહેલું છે કુટુંબ બીજું છે મિત્ર જૂથ ત્રીજું છે શાળા ચોથું છે સમૂહ માધ્યમો એટલે કે માસ મીડિયા પાંચમું છે સામાજિકીકરણના અન્ય વાહકો તો સામાજિકીકરણના આ અલગ અલગ વાહકો વિશેની હવે આપણે વિગતવાર માહિતી જોઈશું સામાજિકીકરણના વાહકોમાં સૌ પ્રથમ આપણે કુટુંબ વિશેની માહિતી જોઈએ કે વ્યક્તિના જીવનમાં બાળપણથી શરૂ કરી અને તેના અંત સુધી અનેક એજન્સીઓ તેનું સામાજિકીકરણ કરે છે તો એમાં કુટુંબ એ ખૂબ જ મહત્વની એજન્સી તરીકે ઓળખાય છે વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં કુટુંબ એ સામાજિકીકરણનો અને અગત્યનું માધ્યમ છે કે તો કોઈ પણ વ્યક્તિનું સામાજિકીકરણનું કાર્ય કરવાનું કાર્ય કુટુંબ દ્વારા થાય છે તો તેના કારણે તેને ખૂબ જ અગત્યનું માધ્યમ ગણવામાં આવે છે કારણ કે બાળક સૌ પ્રથમ કુટુંબના જ સંપર્કમાં આવે છે બાળક જન્મે છે ત્યારે જન્મતાની સાથે તે કુટુંબના સંપર્કમાં આવતું હોય છે માતા પિતા અને ભાઈ સંબંધો દ્વારા બાળક એક જૈવિક વ્યક્તિમાંથી સામાજિક વ્યક્તિ બને છે એ બાળક જ્યારે જન્મે છે ત્યારથી તે જેમ જેમ મોટું થતું જાય છે તેમ તે કુટુંબના અલગ અલગ સભ્યોના સંપર્કમાં આવે છે અને તે બાળક જૈવિક વ્યક્તિમાંથી સામાજિક વ્યક્તિ બનતું જોવા મળે છે સંસ્કૃતિઓમાં માતાની ભૂમિકા સામાજિકીકરણની પ્રક્રિયામાં ભાગ ભજવે છે કે વિશ્વની મોટાભાગની સંસ્કૃતિઓ આપણે જોઈશું તો એ સંસ્કૃતિમાં સામાજિકીકરણની પ્રક્રિયામાં બાળકની માતાની જે ભૂમિકા છે તે ખૂબ જ મહત્વની હોય છે એથી જ કહે છે કે બાળકને સામાજિકીકરણની કોઈ પણ પ્રક્રિયાઓ શીખવામાં તેની માતાનો ફાળો ખૂબ જ મહત્ત્વનો રહેલો છે કારણ કે બાળક જન્મે છે ત્યારથી તે જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ તે માતાના સંપર્કમાં વધારે રહેતો હોય છે માતા પિતા માતા કે પિતાનો પ્રેમ વાત્સલ્ય વગેરે બાળકના મનમાં સામાજિક તથા માનસિક સલામતીની ભાવના ઉત્પન્ન કરે છે કે કે બાળક બાળક છે એ પોતાના પોતાના રક્ષક સમાન માતા પિતા માત્ર ખાલી તેના જે માતા હોય છે કે પિતા હોય છે જે સિંગલ પેરેન્ટ હોય છે કે કોઈ બાળકના માતા પિતામાંથી કોઈ એક્સપાયર થઈ ગયું હોય તો માત્ર તેને ખાલી તેની માતા અથવા તો તેને તેના પિતાનો જ પ્રેમ પ્રાપ્ત થતો હોય તો તેવા બાળકો તો એમને વાત્સલ્ય હૂક આ બધું જ જે છે એ મળતું હોય છે તેના માતા પિતા તરફથી તો તેના કારણે તેને સામાજિક તથા માનસિક સલામતી જે છે તે પ્રાપ્ત થતું હોય છે અને આ જ માનસિક અને સામાજિક સલામતી એ વ્યક્તિત્વના વિકાસમાં અગત્યની હોય છે કુટુંબ બાળકને તેના વર્તન માટે માર્ગદર્શન દોરવણી તેમજ નિશ્ચિત અને સ્પષ્ટ ધોરણો પૂરા પાડે છે અને તે ધોરણોનો સમજાવટ કે દબાણથી અમલ કરાવે છે કે કુટુંબ જે છે તે બાળકને કેવું વર્તન કરવું અને કેવું વર્તન ન કરવું તે માટે માર્ગદર્શન આપે છે દોરવણી આપે છે તેમજ નિશ્ચિત અને સ્પષ્ટ ધોરણો જે સમાજમાં નક્કી થયેલા છે તે પણ પૂરા પાડે છે અને તે ધોરણોને સમજાવટ કે દબાણથી બાળકોને અમલ કરાવવામાં આવે છે અને બાળકોને આ ધોરણો સમાજના જે નીતિ નિયમો રિવાજો પરંપરાઓ વિશે સમજાવવામાં ન આવે તો બાળક જે છે તેનામાં સામાજિકીકરણની અસર જોવા નથી મળતી તો ઘણી બધી વખત ઘણા બાળકો ઉપર દબાણથી પણ સમાજના નિયમોનો અમલ કરાવવામાં આવે છે બાળકને પોતાના ભાઈ બહેનો સાથેના સમાનતાના સંબંધો કુટુંબમાંથી જ મળી રહે છે કે બાળકને જે પોતાના ભાઈ બહેન સાથેના જે સમાનતાના સંબંધો છે તે કુટુંબ દ્વારા જ પૂરા પાડવામાં આવતા હોય છે કુટુંબ એ બાળકને સમાજના પાયાના મૂલ્યો ધોરણ અને વર્તન વ્યવહારની રીતો શીખવે છે કે કુટુંબ જે છે એ બાળકને સમાજના પાયાના મૂલ્યો કયા છે સમાજના ધોરણો વર્તન વ્યવહાર તમામ બાબતો જે છે તે પૂરા પાડે છે કુટુંબ તેને સમાજના લોકાચાર પરંપરા રૂઢી રિવાજ વગેરેનું જ્ઞાન પણ આપે છે આમ કુટુંબ એ બાળકને સાંસ્કૃતિક વારસાની સૌથી આવશ્યક અને મહત્ત્વની બધી જ બાબતો સામાજિકીકરણ દ્વારા શીખવે છે તો આ રીતના કુટુંબ જે છે તે બાળકને સાંસ્કૃતિક વારસાની જે ખૂબ જ મહત્ત્વની કે જેને આપણે પેઢી દર પેઢી કે ભવિષ્યની પેઢીઓ સુધી જે બાબતો આપણને ટકાવી રાખવી છે એ શીખવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને આ રીતના આપણો સાંસ્કૃતિક વારસો પણ જળવાઈ રહે છે અને આમ બધી જ જે મહત્વની સામાજિકીકરણની જે બાબતો છે એ બાળકોને તેના કુટુંબ દ્વારા શીખવવામાં આવે છે આધુનિક સમયમાં ઘરની બહાર કામ કરવા જતી માતા ઉપર બાળકના સર્વાંગી વિકાસની અનેકવિધ

અસર કરે છે કે ખાસ કરી અને અલગ અલગ કુટુંબની જે સંસ્કૃતિ હોય છે તેમની જે આર્થિક સ્થિતિ હોય છે તે અલગ અલગ જોવા મળતી હોય છે તો જે કુટુંબની સંસ્કૃતિ અને તેમની જે આર્થિક સ્થિતિ હોય છે તે બાળકો ઉપર ખૂબ જ ઊંડો પ્રભાવ પાડે છે અને સામાજિકીકરણની પ્રક્રિયામાં પણ ખૂબ જ તેની અસર જોવા મળતી હોય છે દાખલા તરીકે રૂઢિચુસ્ત કુટુંબમાં ઉછરેલા બાળકો તથા ઉદારમતવાદી કુટુંબમાં ઉછરેલા બાળકોમાં તફાવત જોવા મળે છે કે રૂઢિચુસ્ત કુટુંબમાં ઉછરેલા જે બાળકો હોય છે એના પરિવારમાં કે ખૂબ જ અલગ અલગ જે માન્યતાઓ હોય છે કે અલગ અલગ જે ધોરણો હોય છે એનું પાલન કરતું જોવા મળે છે જ્યારે ઉદારમતવાદી કુટુંબનું જે બાળક હોય છે તે કોઈ પણ જાતના ધોરણોને માન્ય રાખ્યા વગર સ્વેચ્છાએ પોતાના અલગ અલગ જીવન જીવતું જોવા મળે છે તો આ રીતના કુટુંબ એ સામાજિકીકરણની પ્રક્રિયામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ત્યારબાદ હવે આપણે બીજું સામાજિકીકરણનો વાહક જોઈશું હવે આપણે સામાજિકીકરણનું બીજું વાહક મિત્ર જૂથ વિશેની માહિતી જોઈએ કે કહેવાય છે કે મિત્ર એ બાળકનું અથવા તો કોઈ પણ વ્યક્તિનું ખૂબ જ નજીકનું અને ખૂબ જ અગત્યનું વ્યક્તિ ગણવામાં આવે છે કે મિત્ર વગરની જે જિંદગી છે એ ઘણી વખત લોકો એવું કહેતા હોય છે કે ખૂબ જ નકામી થઈ જતી હોય છે કે બાળકને પોતાના કુટુંબ કરતાં અથવા તો પોતાના કુટુંબના સભ્યો કરતાં પણ મિત્ર ખૂબ જ વધારે મહત્વનું લાગતું હોય છે તેવા મિત્રજૂથ વિશેની ચર્ચા કરીએ કે બાળકના સામાજિકીકરણ માટે કુટુંબ ઉપરાંત બીજી એજન્સી તેનું મિત્ર જૂથ છે કુટુંબને બહાર પોતાના સમોવડિયા મિત્રો સાથે બાળક આંતરક્રિયામાં જોડાય છે કે કુટુંબમાં કે કુટુંબની સાથે જ્યારે બાળક રહેતું હોય છે ત્યારે તે કુટુંબના સભ્ય સાથે જ પોતાની ક્રિયા આંતરક્રિયાઓ કરતું હોય છે પરંતુ જેઓ તે કુટુંબની બહાર અથવા તો ઘરની બહાર જાય છે ત્યારે પોતાના જે સમૂહવડીયા મિત્રો હોય છે તેમની સાથે દરેક આંતરક્રિયામાં તે જોડાતું હોય છે તો આવું મિત્ર જૂથ પણ બાળકનું સામાજિકીકરણ કરે છે કે આ મિત્ર જૂથ નિકટવર્તી હોય બાળકના તેના મિત્રો સાથેના સંબંધો વ્યક્તિક અને સહાનુભૂતિ ભર્યા હોય છે કે તેમાંથી બાળક વાતચીત શિસ્ત વર્તન નિયમો ધોરણો વગેરે શીખે છે કે બાળકના પોતાના મિત્ર જૂથ સાથેના જે સંબંધો હોય છે તે ખૂબ જ નિકટવર્તી ભર્યા હોય છે અને એ જ મિત્ર જૂથમાંથી બાળક વાતચીત કરતા શિસ્ત વર્તન નિયમો ધોરણો વગેરે બાબતો શીખતું જોવા મળે છે જૂથ પડોશમાં પણ હોય છે અને શાળામાં પણ હોય છે કે બાળકનું જે મિત્ર જૂથ છે તે શાળામાં અને પડોશમાં અલગ અલગ જોવા મળે છે કે તે શાળાએ જાય છે તે શાળામાં તેના અલગ મિત્રો હોય છે અને તેના પાડોશીમાં પણ તેના અલગ મિત્રો જોવા મળતા હોય છે તો બાળકના તેના મિત્રો સાથેના સંબંધમાં લોકશાહી અને સમાનતા ભર્યા વાતાવરણનું મહત્વ છે આ સંબંધો સત્તા અને તાબેદારીના નથી પરંતુ સમાનતા ભર્યા હોય છે કે બાળકના તેના મિત્રો સાથેના જે સંબંધ હોય છે તેમાં લોકશાહી અને સમાનતા ભર્યા જેવા તત્વો જોવા મળે છે કે એ સંબંધોમાં કોઈ પણ જાતની આપણને સત્તા અને તાબેદારી જોવા મળતી નથી કે મિત્ર જૂથમાં કોઈ પણ મિત્ર કોઈ પણ એક મિત્રનું કે એવું નથી હોતું કે એ જે કે એવું જ થતું હોય છે પરંતુ બધા જ મિત્રોને એક સરખા ગણવામાં આવતા હોય છે અને સમાનતા ભર્યા સંબંધો મિત્ર જૂથમાં સચવાતા હોય છે ખેલકૂદ અને રમતો દરમિયાન કૌશલ્ય અને તેના નિયમોના પાલન દ્વારા વ્યાપક સમાજમાં કાયદા અને ધોરણોનું પાલન કેવી રીતે કરવું તેનો પણ બાળકને ખ્યાલ આવે છે કે ખેલકૂદ અને રમતો દરમિયાન કૌશલ્ય એના તેના જે નિયમો છે એનું કેવી રીતના પાલન કરવું જોઈએ અને કેવી રીતના કયા નિયમો કઈ જગ્યાએ લાગુ પડે છે એ તમામ બાબ તો જે છે તે બાળકને ખ્યાલ આવતો હોય છે કે અલગ અલગ રમતોમાં અલગ અલગ નિયમો હોય છે તો એ નિયમો કેવી રીતને પાળવા અને તેનું કઈ રીતના પાલન કરવું જોઈએ એ બધું બાબતો જે છે એ બાળક પોતાના મિત્ર જૂથ પાસેથી શીખે છે તો એ ખેલકૂદના જ નિયમો દ્વારા તે પોતાના કુટુંબમાં અથવા તો પોતાના પરિવાર સાથે પણ ઘણા બધા નિયમો કેવી રીતના પાળવા તે સરળતાથી શીખી શકે છે મિત્ર જૂથના સભ્ય થવાથી બાળકોમાં પરસ્પર સહકારની ભાવના જન્મે છે કે જે બાળક છે તે મિત્ર જૂથનો સભ્ય બને છે તો પોતાના મિત્ર જૂથ પાસેથી બાળકોમાં પરસ્પર સહકારની ભાવના જન્મે છે કે કોઈ પણ વસ્તુ તે જેમ કે નાસ્તો કરતો હોય છે તો તે નાસ્તો પોતે એકલો ન કરતા પોતાના મિત્ર જૂથમાં સરખા ભાગે વહેંચીને તે નાસ્તો કરતો હોય છે એવી જ રીતના અન્ય બાબતોમાં પણ જોવા મળે છે તો તેઓમાં એકબીજા માટે જટું કરવાની ખેલદિલી પણ વિકસે છે કે સહકારની ભાવનાની સાથે સાથે બાળકોમાં એકબીજા માટે જતું કરવાની કે પોતાના મિત્ર માટે જતું કરવાની ભાવના પણ તેનામાં જન્મે છે તો બાળકનું મિત્રજૂથ જો સમાજના ધોરણો કે નિયમોનું પાલન કરતું હોય તો તે બાળકના સામાજિકીકરણમાં અસરકારક સાધન બને છે અને બાળકોની એકબીજા ઉપર ઘણી અસર થતી હોય છે કે મિત્રજૂથ કહેવાય છે ને કે જેવો સંઘ એવો રંગ કે બાળકનું મિત્રજૂથ જેવું હશે એ પ્રમાણે બાળક પોતાના પોતાના ઘણા બધા મિત્ર જૂથો ખૂબ જ સારા હોય છે કે તેમાં સમાજના ધોરણો અને નિયમોનું પાલન થતું હોય છે તો એ બાળકમાં પણ તે ધોરણો અને નિયમો પોતાની રીતે આવતા જોવા મળે છે પરંતુ ઘણી બધી વખત મિત્ર જૂથ જો ખરાબ હોય છે તો બાળકમાં પણ ખરાબ અસરો આવતી જોવા મળે છે તો આ રીતના બાળકોની એકબીજા ઉપર ખૂબ જ ઘણી અસર થતી હોય છે મિત્ર જૂથની સારી ટેવો વિચારો જાણકારી આવડત સારું વર્તન વગેરે શીખે છે કે સોબત એવી અસર એ સામાજિકીકરણને સચોટ રીતે વ્યક્ત કરે છે કે બાળકની જેવી સોબત હશે અન્ય મિત્ર સાથેની કે મિત્ર જૂથ સાથેની એ સોબત પ્રમાણે જ તેનામાં કે તેના વર્તન ઉપર ગાઢ અસર અથવા તો પ્રભાવ જોવા મળે છે તો અહીં આપણે સામાજિકીકરણના વાહક તરીકે મિત્ર જૂથનો શું ભૂમિકા હોય છે તે વિશેની માહિતી જોઈ તો હવે આપણે વાહક તરીકે શાળા વિશેની માહિતી જોઈએ કે શાળા એ બાળકના જીવનમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે કે શાળા જે છે તે એક ઔપચારિક વ્યવસ્થા છે કે તેમાં ચોક્કસ પાઠ્યક્રમ હોય છે કે તેના સંદર્ભમાં વિદ્યાર્થીનું સામાજિકીકરણ થાય છે કે શાળાએ બાળકને કેટલાક પાયાના કૌશલ્યો અને વિવિધ વિષયોનું પાયાનું જ્ઞાન આપે છે કે આપણે ત્યાં કણે સૌ બાળકો વિદ્યાર્થીઓ શાળાએ જતા હોય છે તેથી આપણને સૌને ખ્યાલ હોય છે કે શાળામાંથી બાળકને વિવિધ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તો શાળા એ સમાજની અર્થવ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા સમાજ વ્યવસ્થા તેમજ અગત્યની સામાજિક સમસ્યાઓનો બાળકને પરિચય કરાવે છે કે જે કોઈ પણ સામાજિક વ્યવસ્થા છે અથવા તો સામાજિક જે સમસ્યાઓ છે એ તમામનો પરિચય બાળકને શાળા દ્વારા થાય છે શાળાઓ ધંધાધારી તાલીમ આપી બાળકને વ્યવસાય ભૂમિકાઓ અને સામાજિક ગતિશીલતા માટે તૈયાર કરે છે કે વર્તમાન સમયમાં આધુનિક યુગમાં આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓને ધંધાદારી તાલીમ પૂરી પાડવામાં આવે છે કે જેથી કરી અને વિદ્યાર્થી પોતાને જે ગમતો ધંધો અથવા તો વ્યવસાય હોય તેની તાલીમ પ્રાપ્ત કરી અને પોતાના ભવિષ્યમાં તે ધંધો તે કરી શકે છે અને તેની સાથે સાથે સામાજિક ગતિશીલતા માટે પણ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે શાળા પાઠ્યતર પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને જુદા જુદા આચાર અને મૂલ્યો વાળી વ્યક્તિઓની મુલાકાત કરાવી વિવિધ અનુભવ આપે છે કે શાળામાંથી બાળકોને પાઠ્યતર પુસ્તકો દ્વારા જુદા જુદા આચાર વિચાર અને મૂલ્યોવાળી જે વ્યક્તિઓ હોય છે તેમની સાથે મુલાકાતો કરાવવામાં આવે છે અને તેનો અનુભવ આપવામાં આવે છે શાળા એ બાળકમાં સિદ્ધિ પ્રેરણા જાગૃત કરે છે કે જે આધુનિક સમાજના વિકાસ માટે ઘણી જરૂરી છે આમ એક ઔપચારિક માધ્યમ તરીકે શાળા નવી પેઢીના સામાજિકીકરણમાં અગત્યનો ભાગ ભજવે છે કે શાળા એ ઔપચારિક માધ્યમ છે તો ઔપચારિક માધ્યમ તરીકે શાળા જે છે તે નવી પેઢીના બાળકોમાં સામાજિકરણનો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે કે અધવચ્ચેથી શાળા છોડી દેનારા બાળકો શાળા દ્વારા થતા સામાજિકીકરણના લાભથી વંચિત રહે છે કે આપણા ભારત દેશમાં જ્યારે શિક્ષણનું પ્રમાણ હજી બધી હજી ઘણી જગ્યાએ ખૂબ જ ઓછું જોવા મળે છે ત્યારે અધવચ્ચેથી શાળા છોડી દેનાર જે બાળકો છે તે લોકોને શાળામાંથી પ્રાપ્ત થતું જે સામાજિકીકરણ છે તેના લાભથી તેઓ વંચિત રહી જાય છે આમ પૂરેપૂરું જો ભણતર વિદ્યાર્થી મેળવે તો તેને શાળામાંથી જ ઘણું બધું શીખવા મળતું હોય છે તો અહીં આપણે સામાજિકીકરણના વાહક તરીકે શાળા વિશેની માહિતી મેળવી તો સમૂહ માધ્યમો કે સામાજિકીકરણના વાહકોમાં ચોથું માધ્યમ અથવા વાહક સમૂહ માધ્યમો અથવા તો માસ મીડિયા તરીકે આપણે તેને ઓળખીએ છીએ કે અઢારમી સદીના અંતથી શરૂ કરી અને આજ સુધી વિશ્વમાં સમૂહ માધ્યમો તરીકે ઘણા બધા સાધનોનો વિકાસ થયેલો છે કે સમૂહ સંચાર માધ્યમોમાં અખબારો સામયિકો અને સાહિત્ય વગેરે જેવા મુદ્રિત માધ્યમો તથા રેડિયો ટેલિવિઝન ઇન્ટરનેટ ચલચિત્રો વગેરે જેવા દૃશ્યશ્રાવ્ય માધ્યમોનો સમાવેશ થાય છે કે વર્તમાન સમયમાં આ સાધનોએ માહિતી અને મનોરંજન પ્રાપ્ત કરવાની ત્વરિત અને અસરકારક સુવિધા પૂરી પાડી છે ગુજરાતીમાં આપણે તેને પ્રત્યાયનના માધ્યમો તરીકે ઓળખીએ છીએ અને અંગ્રેજીમાં એને આપણે માસ મીડિયા તરીકે ઓળખીએ છીએ કે આપણા સૌના સામાજિકીકરણ માટે માસ મીડિયાની અસર કારક ભૂમિકા રહી છે કે વિવિધ પ્રકારની માહિતી પીરસી અને આ માધ્યમો અબાલ વૃદ્ધ સૌના જ્ઞાનમાં વધારો કરે છે કે આધુનિક સમાજ દ્વારા આપણા બધાના જે મંતવ્યો મતમતાંતરો માન્યતાઓ આચાર વિચારો આદર્શો વગેરે લોકો સમક્ષ રજૂ કરી અને તેમનું સામાજિકરણ કરી શકે છે કે મુદ્રિત માધ્યમો સાક્ષર વ્યક્તિઓને અસર કરે છે જ્યારે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો સાક્ષર નિરક્ષર અને દૂર દૂર નિવાસ કરતા લોકોને પણ અસર કરી શકે છે કે આ માધ્યમો વિશાળ જનસંખ્યા વચ્ચે ઝડપી વિચાર વિનિમયની તકો પૂરી પાડે છે અને જાહેર લોકમત કેળવીને તેમની સામાજિક આંદોલન માટે તૈયાર કરે છે સંચાર માધ્યમો દ્વારા લોકોના રાજકીય આર્થિક ધાર્મિક તથા નૈતિક વલણો અને વર્તન ઉપર પણ ઘણી અસર પાડી શકાય છે ત્યારબાદ છે કે ટેલિવિઝનના કાર્યક્રમો મનોરંજન સાથે જ્ઞાન પણ આપે છે ટેલિવિઝન દ્વારા રજૂ થયેલા માહિતી પ્રસંગો વર્તન વ્યવહારો વગેરે ઘણા લાંબા સમય સુધી યાદ રહે છે બાળકો ટેલિવિઝનના કાર્યક્રમોથી વિશેષ પ્રભાવિત થાય છે કે વર્તમાન સમયમાં ટેલિવિઝન એ ખૂબ જ અસરકારક સમૂહ માધ્યમ છે અને કહેવાય છે ને કે આપણે સાંભળ્યા કરતાં જોયેલું વધારે યાદ રહે છે તો બાળકોને પણ એમ કે ટેલિવિઝનના જ્ઞાનથી વિશેષ પ્રભાવિત થયેલા હોય છે અને બાળકોને પણ ટેલિવિઝનના કાર્યક્રમો ખૂબ જ પસંદ આવતા હોય છે અને તેને લાંબા સમય સુધી તે પ્રસંગો યાદ પણ હોય છે એ ટેલિવિઝન દ્વારા પ્રસારિત થતી જાહેરાતો વ્યક્તિઓને આધુનિક યુગમાં વસ્તુઓ અને સેવાઓના ગ્રાહકો બનાવે છે કે ટેલિવિઝનમાં આપણે જોઈએ કે ઘણી બધી જાતની આકર્ષક જાહેરાતો આવતી હોય છે કે તે જાહેરાતો વ્યક્તિઓને વસ્તુઓ ખરીદવા માટે આકર્ષતી હોય છે અને તેના દ્વારા વ્યક્તિઓ આકર્ષાય છે અને વિવિધ વસ્તુઓ ખરીદવા માટે પ્રેરાતી હોય છે તો વર્તમાન સમયમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા સામાજિકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે એ સમૂહ સંચારના માધ્યમો સમાજમાં રહેતા જુદા જુદા સમૂહો સંસ્કૃતિઓ સમસ્યાઓ પ્રક્રિયાઓ વગેરે અંગેની માહિતી અને સમજ પૂરા પાડે છે કે માધ્યમો આપણને સમાજમાં રહેતા રહેતા જે જુદા સમૂહો હોય છે કે આપણી જે જુદી જુદી સંસ્કૃતિ હોય છે સમસ્યાઓ હોય છે પ્રક્રિયાઓ હોય છે વગેરેની માહિતી આપે છે અને તેના અંગેની આપણને સમજૂતી પણ પૂરી પાડે છે કે તેના દ્વારા વ્યક્તિઓનું સામાજિકીકરણ થાય છે કે અત્યારના આધુનિક યુગમાં આપણે જોઈએ છીએ કે ઇન્ટરનેટનું જે પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે કે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા વ્યક્તિ કોઈ પણ વિશ્વના ખૂણે બેઠેલો હોય તો તેને આખા વિશ્વ વિશેની તમામ માહિતી પ્રાપ્ત થાય છે તો આ રીતના સંચાર માટે કે સમૂહ માધ્યમો છે તે ખૂબ જ મહત્વના સાબિત થયા છે અને સામાજિકીકરણની પ્રક્રિયામાં સમૂહ માધ્યમોમાં કે જે માસ મીડિયા છે તેનો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં લોકો ઉપયોગ કરે છે અને તેના દ્વારા સામાજિકીકરણની પ્રક્રિયા પણ ખૂબ જ ઝડપી બની છે ત્યારબાદ સામાજિકીકરણના અન્ય વાહકો વિશેની માહિતી આપણે જોઈએ કે મિત્ર જૂથ શાળા સંચાર માધ્યમો જેવા સામાજિકીકરણના મહત્વના વાહકો ઉપરાંત કેટલાક અન્ય વાહકોથી આપણે પરિચિત થઈએ કે વ્યક્તિનું કાર્ય સ્થળ સામાજિકીકરણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે કે વ્યક્તિનું જે કામ કરવાનું સ્થળ છે ને તે સ્થળ સામાજિકીકરણમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે વ્યવસાય કે નોકરી માટે વ્યક્તિએ જુદા જુદા સ્થળોએ જવાનું હોય છે કારખાનું ઓફિસ બજાર વગેરે સ્થળો પણ સામાજિકીકરણની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે કે ખાસ કરીને આપણે જો તો કારખાનું છે ઓફિસ છે બજાર છે ત્યાં કારણે આપણને અલગ અલગ સમાજ જ્ઞાતિ ધર્મના લોકો મળતા હોય છે તો આ તમામ એક સાથે મળી અને જે કોઈ પણ પોતાનું કાર્ય કરતા હોય છે અને એકબીજાના સંપર્કમાં આવતા હોય છે ત્યારે સામાજિકરણની જે પ્રક્રિયા છે તે મહત્વની બનતી હોય છે કે આધુનિક ઔદ્યોગિક સમાજમાં શિક્ષણ અને વિજ્ઞાનના વિકાસને કારણે ખાસ કરીને અને શહેરોમાં પુરુષ અને સ્ત્રીઓમાં સામાજિકરણ ઝડપથી થાય છે કે ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારમાં સામાજિકીકરણની જે પ્રક્રિયા છે તે ખૂબ જ ઝડપથી બનતી હોય છે કારણ કે એક તો આધુનિક ટેકનોલોજીનો વિકાસ અને તેની સાથે સાથે શહેરી વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ જે છે તે વધારે જોવા મળતું હોય છે ત્યારબાદ માનવી સામાજિક પ્રાણી છે એ હકીકતને સમજવા માટે આ પ્રકરણમાં આપણે સંસ્કૃતિ અને સામાજિક સમજવાનો પ્રયત્ન કર્યો જૈવિક વ્યક્તિનું સામાજિક વ્યક્તિ તરીકે રૂપાંતર કરતી સામાજિકીકરણની પ્રક્રિયા અને તેની મુખ્ય એજન્સીઓ જેવી કે કુટુંબ પડોશ જૂથ શાળા મિત્ર જૂથ સંચાર માધ્યમો વગેરેની માહિતી મેળવી માનવીના સર્વાંગી સામાજિકીકરણમાં સમાજની વિવિધ સંસ્થાઓની ભૂમિકા અગ્રણ્ય રહી છે આ બધી સામાજિક સંસ્થાઓની માહિતી હવે પછીના એકમમાં મેળવીશું તો વિદ્યાર્થીઓ અહીં આપણે સામાજિકીકરણામ વિવિધ જે વાહકો અથવા તો એજન્સીઓ છે તેના વિશેની માહિતી મેળવી તો અહીં આ પ્રકરણ પૂર્ણ થાય છે અને હવે પછીના પ્રકરણમાં આપણે સામાજિક સંસ્થાઓ વિશેની માહિતી મેળવશું અસ્તુ